हेलो विद्यार्थी मित्रों, धोरण 10 आगामी जो परीक्षा है बोर्ड की, एना संदर्भ में गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 10 अपना अंग्रेजी विषय के द्वितीय भाषा 16 नंबर माटे परीक्षा माळखुं प्रश्नपत्र केवु रहेशे एना संदर्भ में जाहिर करवामां आवेलुं छे अने एनी चर्चा आपणे आ क्लास में करी रह्या छे। तो सौ प्रथम तो आप जुए तो प्रश्नपत्र माळखुं जोता पहला प्रश्नपत्र केटला मार्कनुं छे एना विशे विचारीए। तो प्रश्नपत्र आपणुं 80 मार्कनुं रहेशे अने आ प्रश्नपत्रनो समयगाळो आपणो 3 कलाकनो रहेशे। प्रश्नपत्र 5 विभागमां वहेंचायेलुं रहेशे, एटले के सेक्शन ए, सेक्शन बी, सेक्शन सी, सेक्शन डी अने सेक्शन ई। आम आ पांचे विभागोमां जुदा जुदा प्रश्नों करता टोटल आपणा प्रश्नोनी संख्या रहेशे 58। टोटल आपणा प्रश्न नंबर 1 स्टार्ट थई अने 58 नंबरना प्रश्न पर ए आपणुं प्रश्नपत्र पूरुं थतुं जोवा मळशे। हवे आपणे विभाग वाइज जोवा जोईए तो सेक्शन एना संदर्भमां विचारीए तो सौ प्रथम आपणने रीडिंग कॉम्प्रिहेन्शन पूछवामां आवशे, एटले के आपणने एक पेरेग्राफ आપેલો હશે અને પેરેગ્રાફની નીચે આપણને પ્રશ્નો પૂછેલા હોય અને એ પ્રશ્નોના આન્સર આપણે પેરેગ્રાફના આધારે શોધવાના અને આપણી ભાષામાં એને વ્યક્ત કરવાના છે। એટલે કે આ પ્રમાણે એક્સ્ટ્રેક્ટવાળી જે રચના છે એ ક્વેશ્ચન નંબર 1-10 હશે અને એનો માર્ક આપણે 10 છે। એના પછીનો આ જે 10 નંબરના પ્રશ્ન પછી જે આપણી વાત છે તો એના પછી આપણને શોર્ટ નોટ પૂછવામાં આવશે, એટલે કે શોર્ટ નોટ આપણે જે મેઇન ટેક્સ્ટ છે એના આધારિત પૂછવામાં આવશે અને એ ટેક્સ્ટમાં આપણે 2 શોર્ટ નોટ પૂછી લઈએ છીએ અને એમાંથી કોઈપણ એકનો આન્સર આપણે લખવાનો છે અને એનો ક્વેશ્ચન નંબર હશે 11 અને માર્ક એના થશે 3। પછીના ક્વેશ્ચનમાં જોવા જઈએ તો કન્ટેન્ટ બેઝ આપણને ટ્રુ કે ફોલ્સ આપવામાં આવશે, આપણે જે કંઈ રીડનો અભ્યાસ કર્યો છે એના આધારે વાક્યો સાચા છે ખોટા એવા આપણને અલગ અલગ એવા સેન્ટેન્સીસ આપેલા હશે અને એ ક્વેશ્ચન નંબર 12-15 જોવા મળશે, એટલે કે 4 અહીંયા 3 સેન્ટેન્સ આપણને આપેલા છે અને 4 સેન્ટેન્સ અને એના આધારે આપણું ટોટલ 17 માર્કનું ક્વેરી થશે, એટલે કે 12-15માં ટ્રુ ઓર ફોલ્સ પૂછાશે। પછીના ભાગમાં જોવા જઈએ તો સેક્શન બી વિભાગ આપણો શરૂ થાય છે, ત્યાં રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણને રીડિંગ કોમ્પ્રિહેન્શન 1, રીડિંગ કોમ્પ્રિહેન્શન 2, રીડિંગ કોમ્પ્રિહેન્શન 3 અને રીડિંગ કોમ્પ્રિહેન્શન 4 અહીંયા 4 એવું આપણે લખેલું છે, પણ દરેકનો વિભાગ જુદો છે કે ફર્સ્ટ જે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એ મેઇન ટેક્સ્ટમાં છે, એટલે મેઇન ટેક્સ્ટનો પોએટ્રી વિભાગ જે છે આપણા અભ્યાસક્રમમાં આ વખતે પોએમ નંબર 1 અને 2 જ છે, તો એના આધારિત આ પ્રશ્નો પેરેગ્રાફ આપણને પોએમની લાઇન્સ આપેલી હશે અને એના આધારિત પ્રશ્નો હશે, એટલે કે 16-18માં આપણે 3 માર્કમાં આ વસ્તુ પોએમ આધારિત પૂછવામાં આવશે। બીજું જે રીડિંગ કોમ્પ્રિહેન્શન હતું એ સપ્લિમેન્ટરી રીડરનું છે, એટલે આપણું જે બ્લેકબક નામનું પુસ્તક છે એ પુસ્તકમાંથી કોઈપણ એક રીડમાંથી આપણને પેરેગ્રાફ આવ્યો અને એની નીચે પ્રશ્નો પૂછેલા છે, એટલે કે 19-23માં આપણું સેકન્ડ જે બુક છે આપણી સપ્લિમેન્ટરી રીડર છે એના આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માર્ક પણ 5 છે। રીડિંગ કોમ્પ્રિહેન્શન જે 3 આપ્યું છે એમાં નોન વર્બલ આપ્યું છે, એટલે અહીંયા આપણને ડેટા આપેલો હોય, આપણને વિદ્યાર્થીઓના માર્કનો ડેટા આપી શકાય, કોઈ કાર કે સ્કૂટર સેલિંગનો ડેટા આપી શકાય, કોઈ ટિકિટ આપી શકાય, કોઈ એન્ટ્રી એડમિશન ફોર્મમાં આપેલું હોય અથવા તો એવી કોઈ ડિટેલ્સ આપેલી હોય, ડેટા આધારિત આપણને વિગત આપેલી છે અને એની નીચે ડેટાના રિલેટેડ પ્રશ્નો પૂછેલા હશે, એટલે કે 24-28માં 5 માર્ક આપણને આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું થાય છે। રીડિંગ કોમ્પ્રિહેન્શન જે આપણે પછીનો વિભાગમાં છે એ અનસીન જે આપણા અભ્યાસક્રમમાં આપણી મેઇન ટેક્સ્ટ કે સપ્લિમેન્ટરી રીડરમાં નથી એવો એક પેરા આપેલો હશે અને પેરા અથવા તો ડાયલોગ કે ઇન્ટરવ્યૂ જે આપણને આપેલું છે એ ડાયલોગ કે ઇન્ટરવ્યૂના આધારિત નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાનું થશે અને એ જે પ્રશ્નો પૂછાશે એનો ક્રમ નંબર હશે આપણો 29-32। આમ આપણો બી સેક્શન પણ 17 માર્ક કેરી કરે છે, એ સેક્શનમાં 17 છે, બી સેક્શનમાં પણ 17 છે। હવે સી સેક્શન વિશે વિચારવા જઈએ તો સૌ પ્રથમ તો આઈડેન્ટિફાઈ ફંક્શન, અગાઉ આપણા ટેસ્ટમાં આપણે વસ્તુ કરીએ છીએ કે તમને 3 સેન્ટેન્સ આપેલા છે, 33, 34 અને 35 એક બાજુમાં 3 સેન્ટેન્સીસ આપેલા છે અને સામે તમને 4 ઓપ્શનમાં જુદા જુદા નાઇસિટીઝ, એક્સપ્રેસિંગ નાઇસિટી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવા બધા ફંક્શન બતાવેલા છે, તો તમને આપેલું સેન્ટેન્સ કયું ફંક્શન દર્શાવે છે એ તમારે મેચ કરી અને એની સામે લખવાનું થાય, એટલે કે 3 માર્કમાં તમારે ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું થાય છે। એના પછીનો જે આપણો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ ડાયલોગ, અહીંયા ફંક્શન બેઝ જ છે
પણ ડાયલોગમાં તમને જે રચના આપેલી છે રચનાને આધારે તમારે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. એટલે કે 36 થી 38માં એવા પ્રશ્નો તમને પૂછેલા છે. તમને નમૂનાનું પ્રશ્નપત્ર આ સાથે મોકલવાના છે, એટલે વધુ આઈડિયા આવશે કે પ્રશ્નોનો પ્રકાર કયા કઈ પદ્ધતિએ પૂછેલો છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ જે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ ફંક્શન બેઝ છે. એટલે કે ફંક્શન બેઝ વસ્તુઓ હોય એવી આ ત્રણેય પ્રશ્નો 33 થી 41 સુધી ફંક્શન બેઝ આપણા પ્રશ્નો છે. તો આ જે સેન્ટેન્સીસ આપેલા છે સેન્ટેન્સીસ કમ્પ્લીશનમાં પૂછાય છે. પછીનો જે આપણો પ્રશ્ન છે વોકેબ એક્સરસાઇઝ, અહીંયા બે વોકેબના પ્રશ્નો પૂછેલા છે. વોકેબમાં પહેલો તો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, એટલે કે તમને બ્લેન્ક્સ આપીએ છે. મેઇન ટેક્સ્ટ આપણે જે કંઈ રીડનો અભ્યાસ કર્યો છે એના આધારિત કોઈ ફકરો આપેલો છે અને ફકરાના અંદર આપણે ઓપ્શનમાં 3 આન્સર આપેલા હશે એને યોગ્ય જગ્યાએ મૂકીને પેરેગ્રાફ ફિલઅપ કરવાનો થાય. એટલે કે મેઇન ટેક્સ્ટ આધારિત વોકેબ છે. જ્યારે એના પછીનો જે વોકેબ આધારિત પ્રશ્ન છે એટલે કે વોકેબનો જે પ્રશ્ન છે એ તમારી સપ્લિમેન્ટરી રીડિંગમાં આવતા જે શબ્દો છે એના આધારિત એક શબ્દ આપેલો હશે અને એની સામે 4 ઓપ્શન આપેલા હોય. સાચો ઓપ્શન કયો છે સ્વીકારી એટલે કે નિયરેસ્ટ મિનિંગ ધરાવતા શબ્દો તમારે લખવાના છે અને એ ક્વેશ્ચન નંબર આપણો 43 થી 45 હશે. આમ આપણો સી સેક્શન પણ વોકેબને કવર કરે છે અને ફંક્શન, એટલે કે ફંક્શન અને વોકેબ આધારિત આપણો આખો પ્રશ્ન છે અને એના ટોટલ માર્ક આપણા 15 છે. જો ડી સેક્શનમાં જવા જઈએ છે તો સૌ પ્રથમ આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 46 જ છે અને માર્ક એના 2 છે. આપણને 3-4 લીટીનો એક પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફને આપણે ઇન્ડાયરેક્ટમાં ટર્ન કરવાનું, ડાયરેક્ટ પણ પૂછી શકાય અથવા તો બ્લેન્ક્સ આપી અને આવતો જે જવાબ છે એના 3 ફોર્મ આપ્યા. દાખલા તરીકે પ્રશ્ન વાક્ય હોય તો બ્રેકેટની અંદર આપણે ધેટ આપ્યું હોય, ઇફ આપ્યું હોય, ડબલ્યુ એસ શબ્દ આપ્યો હોય, પણ આપણા પેરેગ્રાફ આધારિત આપણો કયો જવાબ આવે છે આપણે તે સિલેક્ટ કરવાનું પૂછી શકાય છે. એના પછીનો જે આપણો પ્રશ્ન છે એ કન્જંક્શન્સ છે. આપણે એન્ડ, બટ, સો, ઓર, ધેર ફોર, આઈધર ઓર, નાઈધર નોર આવા બધા કન્જંક્શન શીખીએ છીએ. તો એના આધારિત આપણને 3 સેન્ટેન્સીસ આપેલા છે, એટલે કે દરેક સેન્ટેન્સની અંદર 2 સેન્ટેન્સ હશે અને 2 સેન્ટેન્સને આપણે જોડવાના, એટલે કે યોગ્ય કન્જંક્શન વડે આપણે સેન્ટેન્સને જોડવાનું અને એક જોડકામાં 2 સેન્ટેન્સને ગણીએ તો એવા 3 સેન્ટેન્સ આપણને 47, 48 અને 49 નંબર ઉપર આપેલા છે. દરેક સેન્ટેન્સની સામે બ્રેકેટમાં આપણને 3 કન્જંક્શન્સ આપેલા છે, એમાંથી યોગ્ય કન્જંક્શન પસંદ કરી અને આપણે વાક્યોને જોડવાના છે. આ માર્ક એના આપણને 3 જોવા મળે છે. એના પછી એડિટિંગ વિભાગ આપણો શરૂ થાય છે, એટલે કે એડિટિંગ પેસેજ વિથ ધ 3 બ્લેન્ક્સ 3 ઓપ્શન. આપણને 3 બ્લેન્ક્સ અને 3 ઓપ્શનવાળો વાક્યરચના જોવા મળે, એટલે કે 3 ઓપ્શન આપણને આપેલા હશે અને એ આપણે બ્લેન્ક્સની અંદર પૂરવાના છે. એક જ ક્વેશ્ચન 50 ઉપર જ આ વસ્તુ જોવા મળવાની છે અને માર્ક એના 3 છે. એના પછીની જે સૂચના છે ડુ એઝ ડિરેક્ટેડ, સૂચના મુજબ કરો. અહીંયા તમને ક્વેશ્ચન નંબર 51 ઉપર 1 અને ક્વેશ્ચન નંબર 52 ઉપર 1 એમ 2 પ્રકારે ટેક્સ્ટ જોવા મળશે અને ટેક્સ્ટમાં યા તો તમને ડાયરેક્ટ સૂચના આપેલી છે કે ચેન્જ ઇટ ટુ, ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ જેન્ડર આવી સૂચના પણ આપી શકાય અને સૂચના ન આપી હોય તો સ્ટાર્ટ લાઇક ધીસ કરી અને વાક્યને કયા પ્રકારમાં ફેરવવાનું છે એ તમને સૂચના આપી શકાય છે. એટલે કે તમને ત્યાં જેન્ડર ચેન્જ કરવાનું પૂછી શકાય, વોઇસ ચેન્જ કરવાનું પૂછી શકાય, નંબર બદલવાનું પણ પૂછી શકાય. એટલે કે અહીંયા તમને કોઈ પણ 2 ટેક્સ્ટ આપેલી હશે અને બંને ટેક્સ્ટમાં તમને સૂચના મુજબ તમારે લખવાનું થશે અને એના માર્ક પણ અહીંયા આપણને આપેલા છે. પછીનો જે વિભાગ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ MCQ. સિલેક્ટ ધ ક્વેશ્ચન, તમારે અહીંયા 3 વાક્યો આપેલા હશે અને દરેક વાક્યના નીચે ABCD એવા 4 ઓપ્શન આપેલા હશે. તમને આપેલા વાક્યમાં એક જ શબ્દને છે યા તો અંડરલાઇન કરી લેશ અથવા બોલ્ડ લેટર હશે અને એ અંડરલાઇન કરેલો શબ્દ તમારા આન્સરમાં, એટલે કે તમે જે પ્રશ્ન પૂછો છો એના જવાબ સ્વરૂપે મળે એવો પ્રશ્ન ત્યાં સિલેક્ટ કરવાનું પૂછેલું હોય છે. એટલે કે 53 થી 54નું જે આ છે ત્યાં તમને ઓપ્શનવાળા જે પ્રશ્નો છે એ મૂકેલા હશે. સેક્શન E વિભાગને જોવા જઈએ તો સૌ પ્રથમ તો પેરેગ્રાફ રાઇટિંગ આવશે. વર્ષ દરમિયાન આપણે નિબંધની નોટમાં પેરેગ્રાફ લખતા હોઈએ છીએ, તો માય ટીચર, માય સ્કૂલ, માય ફેવરેટ ફેસ્ટિવલ વગેરે પ્રકારના જે નિબંધો, માય ફેવરેટ વિલેજ, આ બધા જે નિબંધો તૈયાર કરતા હોઈએ છીએ એના આધારિત અહીંયા પેરેગ્રાફ રાઇટિંગ પૂછાશે. 3 ઓપ્શન આપેલા છે અને 3માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. ક્વેશ્ચન નંબર એનો 56 હશે અને એના માર્ક થશે 5. એના પછીના પ્રશ્નમાં એટલે કે 57 નંબર ઉપર આપણને એક ઇમેલ રાઇટ કરવા માટે આપેલો હશે અને એના અથવામાં આપણને કોઈક એક વસ્તુ ઉપર રિપોર્ટ રાઇટિંગ કરો. બંનેમાંથી ગમે તે એક લખવાનું થાય છે, એટલે કે આ તો તમે ઇમેલ રાઇટિંગ
નો ઉપયોગ કરો લખો અથવા તો રિપોર્ટ રાઇટિંગ કરો. 57 નંબર ઉપર આવશો અને એના માર્ક પણ 5 છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન એ આપણો પેપરનો સૌથી છેલ્લો પ્રશ્ન છે, એટલે કે ત્યાં આપણને એક પિક્ચર આપેલું છે અને પિક્ચરમાં દેખાતી વસ્તુઓને તમારા શબ્દોમાં તમારે વર્ણન કરવાનું છે આપણી અંગ્રેજી ભાષામાં, અને એના આધારિત જે વસ્તુ છે એના પણ માર્ક 5 છે. આમ ઓવરઓલ આપણે આપણું પેપર એ થી ઈ વિભાગમાં અને ક્વેશ્ચન નંબર 1 થી 58 સુધીનું હોય છે. દરેક વિભાગમાં અલગ અલગ વિભાગ આપેલા છે, એટલે કે ક્વેશ્ચન જે આપણો સેક્શન ઈ એ છે એ 70 માર્ક, સેક્શન બી એ 70 માર્ક, પછી એ જ પ્રમાણે સેક્શન બાકીના જે છે એના માર્ક થાય છે. ટોટલ માર્ક આપણું 80 થશે. આમ આ પ્રશ્નપત્રને ધ્યાનમાં રાખી તમને નમૂનાનું જે પ્રશ્નપત્ર આપણને આપેલું છે એ પણ તમને વોટ્સઅપમાં મોકલી આપવાના છે, તો એના આધારે સમજવાનો પ્રયાસ કરજો અને પરીક્ષાની તૈયારી કરવાનો પ્રયાસ કરવાનો. જો છતાંય આ માહિતીમાં સમજ ન પડી હોય તો ફોનથી અથવા તો વોટ્સઅપમાં તમે પૂછી શકો છો. થેન્ક યુ.